अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। मारो कहवानो मतलब सो क्या छे प्रश्न छे। मानिए तो छे पण छे खरो। आखी जिंदगी सुख ने मेळवा माटे जीव जीव करिए राखो आखी जिंदगी। छेल्ले पछी कहिए छे के हवे हाथ पग चालता सुख करिए। चले 65% सुखी मानस हो तो शू करे। उमर लायक थे पैसा वाला हो जूनू घर काढ़ी ना पीछे लेटेस्ट घर ले लेटेस्ट टेक्नोलॉजी वालू बनावे बढ़ किचन नव फर्निचर टीवी नव फ्रीज बढ़ शू लाई दे नव लाई दे पैसा वाला छे। पीछे मैंने कहे कि स्वामी जी जुओ आ नव घर बनाया ભોગવવાનું કોને? તમે તો 5-10 વર્ષ માં ઉપર જતા રહેવાનું પણ એ પોતાના હાથમાં નથી ને એને નવું કરી નાખે એટલા માટે કીધું કે ભોગવનારો જૂનો બીજા બધા નવું કરીને શું કરવાનું મૂકીને જ જવાનું છે ઉપાધિ તો આપણે કરવાની ને આપણે 50 લાખ ની લોન લઈને ઉભો હોય તો આપણે જ ને તો પછી એટલે કહેવાનો મતલબ છે કે આખી જિંદગી માણસ સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે પણ ખબર નથી સુખ ક્યાં છે હા ફા મારે ગમે તેને પૂછે સાહેબ તમે સુખી છો હવે કળિયુગમાં સુખ હોતું હશે માન દાડા કાઢીએ છે તાર હાજી ને તેર તૂટે છે વિચાર કરો હમણાંથી પહેરતો નથી 8-9 વર્ષ પહેલેથી સાદગી લઈને આવ્યો છું દીક્ષા લેવાનો હતો 8 વર્ષની ઉંમરે તે બધાને જોઉં લગ્ન પ્રસંગમાં અમારા કુટુંબમાં પ્રસંગ હોય તો બધા તૈયાર થઈને આવે ટુડે કપડાં બપડા મેકઅપ બેકઅપ ઘરેણા ભરેણા બૂટ ચંપલ જે હોય તો બધું અપ ટુ ડેટ પાકીટ બાકીટ બધું પછી મને એમ થાય કે આટલું બધી મહેનતો કરે છે જે પોતે શરીરને તૈયાર કરે કપડાં વાઘા પહેરાવે પછી ઘરેણા પહેરાવે પછી પાકીટ ભરાવે ચશ્મા પહેરે આ બધું જોવાનું નહીં એને પહેરનારને ટ્રેજેડી જોવું હું આ બધું જોયા કે આ બધું ડેકોરેશન કરવાનું કોને બીજા જોવે એના માટે બીજા જવા માટે ઉપાધિ આપણે કરવાની આ જોવો ને બીજા સુખી જોઈને પોતે દુખી કેમ થાય છે બીજા સુખી થઈને સુખી જોવે ને તો પોતાને દુઃખ લાગે તો માન્યતા છે મને બીજા જોશે તો ઈ મને કદાચ કહેશે સામે કોમ્પ્લિમેન્ટ આપશે ઈ મારી માન્યતા છે પણ બીજાને હું માન્ય કોમ્પ્લિમેન્ટ નહીં આપું એટલે એટલા માટે કીધું કે એટલે આ દુનિયાની અંદર કોઈને બીજાનું સુખ જોવામાં આનંદ નથી આવતો શું કીધું આવતો નથી એને ખ્યાલ આવ્યો દરેક પોત પોતાની મર્યાદામાં જ છે એને પછી બધું તૈયાર થયા પછી જોવું પડે કે કોણ પ્રશંસા કરે છે ના સમજાય કોઈ ના કરે તો ફ્યુ છૂટી જાય કે આ દિવસે મહેનત કરી નકામી કે કોઈ પ્રશંસા ના કરે આ હમજીએ તો નાની વસ્તુ છે હમજીએ તો ખબર પડે
મને ઘણી વખત એવું થાય, નાનો હતો ત્યારથી મને સિમ્પલ રહેવું ગમે, નાની ઉંમરથી ડેકોરેશન ને એમને બી ના ગમે. સોનું, ચાંદી, ઘડિયાળ, મીટી, દોરો આખી લાઈફમાં પહેર્યા જ નથી, ને ઇન્ટરેસ્ટ નથી. ત્યાગ કર્યો છે એવું નથી કહેતા, ઇન્ટરેસ્ટ જ નથી, ઇન્ટરેસ્ટ જ નથી. સમજાય છે ને? એટલે આવું છે. એટલે આપણે આ જીવનમાં જોઈએ ત્યારે ખબર પડે. એટલે આખું જિંદગી આમ ને આમ પૂરી થઈ જાય છે. આના માટે જીવન છેલ્લાને મારી નાખવાનું. પછી આપણે શું મેળવ્યું? કઈ નહી મેળવ, મટાટું જીવવાનું આપણે. દરેક ની પોતાની પસંદગી માટે જીવે છે. પછી એ પસંદગી માંથી બેનિફિટ હોય કે લોસ હોય એ જોતું નથી. માનસિક રીતે મને શું ગમે છે એના માટે હું જીવો છું. આના માટે બેનિફિટ હોય કે ના હોય, પણ તે વખતે હું બેનિફિટ તો નથી, ખાલી પસંદગી જોઉં છું. સમજાય છે કે નહીં? આજે આજે તમે જે વાત કરી ને, ધ સિક્સ એલિમેન્ટ્સ ને જેવું છે, એમાં હું ક્યાં આવ્યો? હું કોણ? દેટ ઇઝ મિસિંગ, બીકોઝ ઇફ આઈ એમ સેઇંગ હી આ જે બધા કારક તત્વો જે બધા છે, વિચ ઇઝ રનિંગ ધ યુનિવર્સ, હુ એમ આઈ? એક્ચ્યુઅલી ધેટ ક્વેશ્ચન, આઈ મીન મેબી ઇટ વિલ કમ ફ્રોમ એ તો આવશે, પણ છેલ્લે જ આવે ને. પહેલા તો રમકડાની જ વાત કરું છું, અને રમકડું સમજશો તો જ ખબર પડે કે હું રમકડાથી જુદો છું. પણ રમકડા ને રમકડું સમજવું પડશે તો ખબર પડશે કે રમકડાનો પ્રાણ જુદો છે. એટલે એમ રાસ્તું હું સ્ટેપ બાય સ્ટેપ કહું, એકદમ કહી દઉં તો પછી કોઈ વેલ્યુ નહીં રહે. એક એક વસ્તુ મારે તમને કન્વિન્સ કરાવી છે, નોલેજ નથી આપવું, કન્વિન્સ કરાવી છે. તમને પણ ખ્યાલ આવશે કે નહીં વાત બરાબર છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ખાલી હું લેક્ચર આપી દઉં, ધેટ ઇઝ નો વેલ્યુ. હવે લેક્ચર તો બહુ સાંભળે, ધીમે ધીમે એક એક વસ્તુને કન્વિન્સ કરાવું છું. તમને બી ખ્યાલ આવે કે નહીં વાત બરાબર છે. મને સમજણ નથી, પણ હવે તો સમજાય છે આપણને. એટલે પહેલાં આને મશીન સમજતા શીખો, અને આ મશીન એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એ મારો સબ્જેક્ટ નથી. આટલું તો પહેલાં નક્કી કરો, એટલે આના સંબંધી બધા પ્રશ્નો ઉડી જાય તો એટલા તો હળવા થઈ જાય. મારો કહેવાનો મતલબ, એક વસ્તુને ફેક્ટ સમજશો તો એટલા તો પ્રોબ્લેમ સોલ્વ થાય. સમજાય છે ને? નરસિંહ મહેતા કહે છે, હું કરું એ એ તો કરવાનું છે. કરે છે કોણ એ સમજે તો ઉકલે. એટલે આ સમજવું પડે. સમજાય છે? એટલે મારો કહેવાનો મતલબ છે કે આ મશીન જે ચાલે છે જન્મથી મોત સુધી, એ મશીન ઓપરેટર તો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. પણ મશીન જે છે એની અંદર ચેતન છે, માટે ભોગવનારો છે. જડ ભોગવે નહીં. તિજોરીની અંદર 10 લાખ રૂપિયા મૂક્યા હોય તો તિજોરીને આનંદ ના થાય. કેમ? પણ તિજોરીના માલિકને થાય, કારણ કે અંદર ચેતન છે ને. આ ચેતન નથી, પણ અંદર ચેતન છે. એ ચેતન નીકળી ગયું તો ભલે બોડી હોય તો અનુભવ થાય. એટલે કે ચેતન છે તો તમે કોઈ પણ વસ્તુને અનુભવી શકો છો. દેટ ઇઝ અ પ્રિન્સિપલ. એટલે એક એક વસ્તુ સમજો, પહેલા આને જળ સમજો. જ્યાર પછી અનુભવ કેમ થાય છે? તો કે ચેતનની હાજરી છે. આગળ છે
તો કે છે કે આ ચેતનની હાજરીથી મને આ જગતનો અનુભવ થાય છે, કારણ કે મને જગતમાં રસ છે. શું છે અનુભવ થાય? સમજાય છે? મને જગતમાં રસ ના હોય તો પછી આના દ્વારા થતા સંજોગોમાં મને સુખે ના લાગે અને દુઃખે ના લાગે. મને ચેતનમાં રસ હોય, જડમાં રસ ના હોય અને જડના સંજોગોમાં રસ ના હોય તો શરીર અને શરીરના સંજોગો એ મારો વિષય નથી. પણ અત્યારે શરીર એ હું છું, શરીર ચલાવનારો હું છું, શરીર જે ભોગવે છે ભોગવનારો હું છું. આ ત્રણ જ્ઞાનને કારણે આપણે જીવનમાં માનેલા સુખ દુઃખ ભોગવીએ છીએ. અજ્ઞાન નથી તો ભોગવટું નથી. શરીર છે પણ અજ્ઞાન નથી તો ભોગવટું નથી. કેમ નથી? આ ઘર છે, આ ઘરના આપણે માલિક છે, બરાબર છે? રોડ ઉપર ઘર છે આપણે, આ ઘર ને આ ઘરના માલિક છે. બે માળનું મકાન છે. બપોરના સમયે 15 વર્ષનો છોકરો અહીંથી પસાર થાય છે ને પથ્થર લઈ અને બારીનો ગ્લાસ ફોડી નાખે છે. આપણે બારીમાંથી જોઈ ત્યાં છોકરાએ ગ્લાસ ફોડ્યો, શું થાય? ગુસ્સો આવે. હવે આપણે આ મકાન વેચી માર્યું અને બરાબર ઓપોઝિટ સાઈડમાં મકાન લીધું, વચ્ચે રોડ હતો, આ સાઈડનું મકાન વેચી મારી સામે સામે મકાન લઈ લીધું અને ત્યાં રહેવા જતા રહે. થોડા સમય પછી એ છોકરો ફેરથી આવ્યો અને એને એ જ જૂના મકાનનો બીજો ક્લાસ ફોડી નાખ્યો. આપણે સામેના મકાનમાંથી જોયું, શું થશે? મકાન તેનું તે છે, આપણે તેના તે, છોકરો તેનો તે, ક્રિયા પણ એક્શન પણ સરખી કરી તો પહેલા ગુસ્સો આવ્યો ને હવે કેમ ના આવ્યો? મારું હતું, હવે નથી. એવી રીતે મન વચન કાયાના માલિક છો તો તમે ભોગવટો ભોગવો છો, માલિક નથી તો ભોગવટો નથી. સમજાયું કે નહીં? એક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ કે અજ્ઞાન? અજ્ઞાન છે તો ભોગવટો હશે, એક્શન છે તો નહીં. આ બધી વાતો જેમ છે તેમ સમજવી પડશે. આને તત્વજ્ઞાન કહેવાય, આને ચોપડીઓનું જ્ઞાન ના કહેવાય. આ બધી વાતો ચોપડીઓમાં ના હોય, ચોપડીઓમાં ફોર્મેટ હોય. શું હોય? કે આને ભગવાન માનો, આને ગુરુ માનો, આ મંદિરમાં જાઓ, આ મંત્ર બોલો, આ શાસ્ત્ર ભણો, આ ક્રિયાઓ કરો, આ સંસ્થાને માને, આ જ વાત હોય, બીજી વાત. હવે આપણે એમાંથી તત્વજ્ઞાન ખોલીએ તો મળે? કોઈ પણ ધર્મ હોય મળે? ના મળે. એટલે આ પહેલું સમજવું પડશે કે આ મશીન છે અને મશીનનો ભોગવટો છે એ હું અજ્ઞાનને કારણે ભોગવું છું. જો અજ્ઞાન ના હોય તો ભોગવટો મશીન જો હોય પણ મને આ પ્રિન્સિપલ આપે. મશીનને તો ભોગવટો હશે, મને ના હોય. જો અજ્ઞાન ના હોય, કયું અજ્ઞાન ના હોય? હું મશીન છું, મશીનને હું ચલાવું છું અને મશીન જે ભોગવે છે એ ભોગવું છું. આ ત્રણ પ્રકારના અજ્ઞાન જો ના હોય તો મારે ભોગવટો ના હોય, મશીનને ભલે હોય. આ પ્રિન્સિપલ થયો ને? એવી રીતે અંદર જે સુખ દુઃખને ભોગવનારો છે એ જો આત્મા ના હોય તો ભોગવી શકે? આત્મા ના હોય તો ભોગવી શકે? શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એને બાળી નાખીએ તો દુઃખ થાય? કેમ ના થાય? શરીર તો છે. એટલે કોઈ પણ પ્રકારનો ભોગવટો કોની હાજરીમાં થાય છે એ નથી તો ભોગવટો હોય? આ બધી વાત સમજાય છે કે નહીં? એટલે
શરીરના માધ્યમથી જે કંઈ પણ ભોગવો છો એને ભોગવટાવાનો ભોગવટાનો અનુભવ આત્મા ના હોય તો થાય નહીં. પણ આત્મા છે, શરીરે છે, તોય ભોગવટો ના હોય. શરીરે છે, આત્મા છે, શરીરને ભોગવટો છે, તોય ભોગવટો ના થાય. કેમ? તો કે આત્માને માલિક નથી, આત્માને ચલાવનારા નથી. તો આપણને ભોગવટો, એમાં આપણે આ મકાનના માલિક નથી તો ભોગવટો નથી, એમાં મકાનના માલિક નથી તો આપણે ભોગવટો. મકાન ભલે છે પણ માલિક નથી તો ભોગવટો પણ. સેમ પ્રિન્સિપલ. યસ કે નો? વન્સ અગેન, શરીર છે માટે ભોગવટો નથી, શરીરનો માલિક છું માટે ભોગવટો છે. યુ કરેક્ટ? ધીમે ધીમે આગળ જવાનું, એકદમ ઝડપ નહીં મારવાનું. આ વિજ્ઞાન છે, આ સ્ટોરી નથી, આ ધાર્મિક વાત નથી કે હું કહી દઉં તમે હમલો. તમારે સમજવી પડે. હવે પ્રશ્ન એ થાય એનાથી આગળ કે ભાઈ હું આત્મા છું એ તો આપણને સમજે. શરીર એ કર્મ ભોગવવાનું સાધન, એ કુદરતે આપ્યું છે. કર્મ પતી જાય એટલે આને બાળી નાખો, એટલે હવે રોગ પતી ગયો. પણ હું તો બળતો નથી, હું બળી જાઉં તો પછી પુનર્જન્મ કેવી રીતે થાય? થાય? હું બળી જાઉં તો પુનર્જન્મ કોણ થાય પછી? માટે જે બળી જાય તે હું નથી ને હું તે બળતો નથી, એટલે બંને કેવા છીએ? પહેલા નક્કી કરો કે જુદા છીએ જેમ, પછી શોધવાની વાત આવે. પણ જુદા છીએ પેલા કબૂલ તો કરો કે હા છીએ. ચોપડીમાં લખ્યું છે એટલે નહીં, મને સમજાય એટલે હું કહું છું કે જુદા છીએ. ચોપડીમાં જે લખવું હોય લખે, મને સમજાવવું જોઈએ ને. ચોપડીમાં લખ્યું દેહ ના આત્મા જુદા, દેહ ના આત્મા જુદા, મને સમજાવવું જોઈએ ને. પ્રશ્ન સમજવાની વાત છે, ગાવાની ને વાંચવાની નથી. હવે આ સમજ્યા પછી ગાવ તો પાછું હેલ્પ થાય, કારણ કે સમજણ પડી ગઈ ને. હવે ગાવ ને વાંચો તો હેલ્પ થાય. મેઇન વસ્તુ છે કે આ જગતનું સનાતન સત્ય જેમ છે તેમ પહેલા જાણો. સનાતન કે જે બધા માટે કેવું છે, અને સંપ્રદાય સાથે લેવા દેવા. મેં જેટલી વાતો કરી એ બધા માટે છે, કોઈ ધર્મ કે સંપ્રદાય માટે છે? સમજાય છે? એટલે હવે આગળ જઈએ. પ્રશ્ન એ થાય છે કે આત્મા આજે શરીરની અંદર છે એ આપણે પોતે જ છે, પણ ભ્રાંતિથી શરીરને હું છે આપણે માની લીધું છે. ભ્રાંતિથી સેનાથી? જેનું બીજું નામ અજ્ઞાન. હવે આપણે ભ્રાંતિ કાઢવાની છે, નથી શરીરને કાઢવાનું, નથી આત્માને કાઢવાનું. કશું કાઢવાનું છે? ભ્રાંતિ છે, અજ્ઞાન રૂપી ભ્રાંતિ, બિલીફ, રોંગ બિલીફ, પછી કાઢવાની છે. એ દ્રષ્ટિનો વિષય છે મન વચન કાયાનો, અને જેવી દ્રષ્ટિ એવી બદલવાની. શું છે સૃષ્ટિને બદલવાની? એટલે આ જેમ જેમ સમજશો એમ ખબર પડશે. એટલે આત્મા તત્વ છે એ આ બધામાં સેન્ટર હોય છે. આત્મા ના હોય તો કર્મ ના હોય, કર્મ ના હોય તો જન્મ મરણ ના હોય. અને જન્મ મરણ નથી, આત્મા છે તો જન્મ મરણ કહેવાય. આત્મા નીકળ્યા પછી જન્મ મરણ કશું નથી, આ તો જળ છે. પણ આત્માને કર્મ ભોગવવા માટે કુદરતે ખોખું આપ્યું, અને જેટલા કર્મ ભોગવવાના હતા ત્યાં સુધી ખોખું જીવતું રાખ્યું. કર્મ ભોગવી જાય એટલે ખોખાને આત્મા નીકળી ગયો પાછો, કારણ કે આની સાથેનો સંબંધ આત્માનો શું થઈ ગયો? પૂરો થઈ ગયો.